દિલ્હીમાં અંદાજે રોજનું 400 થી 500 લિટર જેવું દૂધ થાય. જિલ્લાના મોટાભાગના ખેડૂતો હવે ખેતીના સાથે સાથે પશુપાલન સાથે પણ જોડાયેલા છે અને વધુ આવક મેળવવા માટે પશુપાલન એ એક ઉત્તમ સ્ત્રોત છે. બોડા પશુ રાખીને હાલ પશુપાલકો વાર્ષિક લાખો કરોડોમાં દૂધનું વેચાણ કરતા હોય છે. આવી જ રીતે મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામના પશુપાલક નરેશભાઈ અને ખોડાભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેઓ મહિનાનું 15,000 લિટર જેટલું દૂધ ડેરીમાં ભરાવે છે, જેની કિંમત લગભગ 6 લાખથી ઉપર થતી હોય છે. મહેસાણાના કૈયલ ગામના પશુપાલક નરેશભાઈ અને ખોડાભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓના પિતા ઘણા સમય પહેલા 3 પશુઓથી પશુપાલનની શરૂઆત કરી હતી અને અત્યારે તેઓ પાસે 60 મહેસાણી અને થરાદી ભેંસો તેમજ 20 નાની મોટી પાડીઓ થકી તેઓ પશુપાલન કરે છે અને તેઓ રોજનું સરેરાશ 500 લિટર જેટલું દૂધ ડેરીમાં ભરાવે છે. જાણીએ. હું પટેલ નરેશ કુમાર નરસિંહભાઈ પટેલ, ગામ કૈયલ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. આ ધંધો અમારા પપ્પાએ ચાલુ કરેલો, જે આજથી 50-એક વર્ષ પહેલાં ચાલુ કરેલો, જે એમને 2-3 ભેંસોથી ચાલુ કરેલો અને અત્યારે હું લગભગ 60 મોટી ભેંસો અને 20-25 જેવી નાની પાડીઓ છે મારા જોડે. અત્યારે આપણે જે ભેંસો રહી 60, એમાંથી હાલ દૂધની ભેંસો કેટલી છે? હાલ 30-એક જેવી દૂધની છે. સરેરાશ આખા દિવસનું 13-14 લિટર જેવું દૂધ આપતું હોય છે. ડેરીમાં અંદાજે રોજનું 400 થી 500 લિટર જેવું દૂધ થાય. પશુધન પાછળ જે ખર્ચ આવતો હોય એ કેટલો હોય છે? ખર્ચ આમાં 10 દિવસે અમારા ગામમાં ગણાતો હોય છે, લગભગ 1,00,000 રૂપિયા જેવો એક 10 દિવસનો ખર્ચ આવતો હોય છે. બરાબર છે. એના સામે જો આપણે દૂધનું ઉત્પાદન જાણીએ તો દૂધનું ઉત્પાદન કઈ રીતના હોય છે? દૂધમાં એવું છે કે અમે ડેરીમાં ભાગ 10 દિવસે પગાર આવતો હોય છે. અમારે મહિનાનું ગણવા જઈએ તો 1 મહિનાનો 6 થી 7 લાખ રૂપિયા જેટલો પગાર આવતો હોય, એમાં 2-3 લાખ જેવો ખર્ચો થતો હોય. આપણે જે સરેરાશ તમારી જોડે બધી ભેંસો છે એ ભેંસોની મતલબ આપણે જો કિંમત કરીએ તો કિંમત કેટલી હોતી હશે? સરેરાશ 1 લાખ રૂપિયા એક ભેંસના ગણીને ચાલુ છે. એમાં સાગરદાણ, પાપડી, પછી ઘરનું અનાજ. ટ્રીટમેન્ટ કઈ રીતના? ડેરી થ્રુ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. હાલ અમે બંને ભાઈઓ છે, બંને ભાઈઓ ભેગા મળીને સંયુક્ત રીતે ચલાવીએ છીએ. તમારી ઉંમર શું છે હાલ? 38 વર્ષ. અને તમે મતલબ આમ અભ્યાસ શું કરેલો પહેલા? બીકોમ. બરાબર છે. અને કોઈ નોકરી કે એવું કરતા કે? ના, કઈ નહીં, નોકરી કઈ નહીં. આપણે વ્યવસાયમાં? આ વ્યવસાયમાં જ જોડાયેલા. વ્યવસાયમાં તમને કેટલો સમય? 5-6 વર્ષ જેવું થયું. પહેલા મારા મોટા ભાઈ ચલાવતા હતા.